નવસારી શિક્ષણ વિભાગના ઉપક્રમે નવસારીની અગ્રવાલ કોલેજમાં પરીક્ષા એક ઉત્સવ નામના એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં દિનેશભાઈ પટેલ ઉપસ્થિત રહી બાળકોને માર્ગદર્શન આપ્યું હતું હાલમાં દસ અને બારમા ધોરણની પરીક્ષાઓ નજીક આવી હોવાથી બાળકોને પરીક્ષાને લઈ કઈ રીતે આપવી કેવી તૈયારીઓ કરવી આ માટે નવસારીમાં આવેલા અગ્રવાલ કોલેજમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું નવસારી શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષા એક ઉત્સવના રીતે માનવ માટે વિવિધ શાળાઓમાં મોટિવેશન સેમિનાર યોજવામાં આવ્યો હતો આ સેમિનારમાં દિનેશભાઈ પટેલ બાળકોને પરીક્ષાને અનુલક્ષીને માર્ગદર્શન આપ્યું હતું આ વર્ષ અઠાવીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે તેથી શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને પરીક્ષાનો દર કે કોઈ મૂંઝવણ ના રહે તે હેતુથી સેમિનારનો દોર શરૂ કરવામાં આવ્યો હતો સેમિનારમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ પણ બાળકોને પરીક્ષા વિશે માહિતી આપી અને પ્રોત્સાહિત કર્યા હતા ઉપસ્થિત પ્રવક્તાએ શિક્ષણ એ બહુ અમૂલ્ય છે અને બીજા આવા અનેક ઉદાહરણો આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા આ કાર્યક્રમમાં પચીસોથી વધુ બાળકો ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યો હતો મારું નામ મિસ્ત્રી રિયા છું હું શેઠ એચસી પાર્ક નર્સરી હાઈસ્કૂલ નરસરીમાં ભણું છું મેં તેલ સાયન્સની સ્ટુડન્ટ છું આજે આ કાર્યક્રમમાં આવીને અમને એમ જાણવા મળ્યું કે છે ને પરીક્ષાને એક ઉત્સવ તરીકે કઈ લઈએ એના એ પરીક્ષાને એક ટેન્શન ન ગણીએ અને અમે છે ને એને ઉત્સવની રીતે માણીએ અમે પરીક્ષામાં કઈ રીતે આગળ વધી શકીએ કઈ રીતે લાઈફમાં પરીક્ષાને મહત્ત્વ આપી શકીએ આ લાસ્ટ એક્ઝામ નથી લાઈફમાં ઘણી બધી એક્ઝામ આપવાની છે એને કઈ રીતે આપણે ફેસ કરી શકીએ એના વિશે જાણવા મળ્યું થેન્ક યુ નમસ્કાર માર્ચ બે હજાર વીસમાં શરૂ થનારી ધોરણ દસ અને બારની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ તણાવમુક્ત પરીક્ષા આપી શકે તે માટે અને પ્રેશરથી દૂર રહે તે માટે ખાસ કરીને અમે ત્રણ પ્રકારના કાર્યક્રમોનું આજે આયોજન આજથી શરૂ કર્યું છે આજે અમે અઠ્યાવીસ હજાર જેટલા પત્રો જિલ્લાના વિવિધ વિદ્યાર્થીઓને અને તમામ વાલીઓ સુધી પહોંચાડે એવો શુભેચ્છા સંદેશ પણ મોકલ્યો છે જેથી બાળકોને એ પ્રેશર રહિત પરીક્ષા આપવામાં ખૂબ જ ઉપયોગી નીવડે આ સાથે સાથે અમે હેલ્પલાઇન સારથી હેલ્પલાઇન શરૂ કરી છે જિલ્લામાં એક નવા અભિગમ સાથે કે જેમાં વિવિધ વિષયના તજજ્ઞ શિક્ષકોનો એક પણ ચોક્કસ સમય ફાળવેલો છે અને એમના નંબર આપેલા છે એ સાથે સાથે હેલ્પલાઇન નંબર આપ્યો છે જે કંટ્રોલ રૂમનો નંબર છે તેમાં કોઈ પણ વાલી કે વિદ્યાર્થીને મનોવૈજ્ઞાનિક રીતે કોઈપણ પ્રકારની મદદની જરૂર પડે તો તે માટે મનોવિજ્ઞાન વિષયના શિક્ષકો અને મનોચિકિત્સા ચકના નંબર પણ આપવામાં આવેલા છે આ સાથે સાથે મોટિવેશનલની જરૂર અત્યારે આ મહિનામાં ખૂબ પડે છે ત્યારે અમે બાર જેટલા જિલ્લાના સ્થળો ઉપર દિનેશભાઈ સેવક મોટિવેશનલ સ્પીકર દ્વારા અમે લગભગ જિલ્લાની બધી શાળાઓનું કવરેજ થઈ જાય તે રીતે અમે કાર્યક્રમો યોજ્યા છે આજે અહીંયા અગ્રવાલ સ્કૂલની અંદર સત્યાવીસો જેટલા નવસારીની જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ એકત્રિત થયા હતા અને માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી પણ ઉપસ્થિત રહ્યા માનનીય કલેક્ટર શ્રી સાહેબના હસ્તે ગઈકાલે સંસ્કાર ભારતી સ્કૂલની અંદર આ શુભેચ્છાપત્રો આપવાની અમે શરૂઆત કરી હતી ખૂબ ઉત્સાહભેર વિદ્યાર્થીઓએ આનંદમાં જાણે આવી ગયા અને પરીક્ષા તણાવમુક્ત વાતાવરણમાં આપશે તેવો અમને વિશ્વાસ અને આશા છે આમ તો દેશમાં અને આખી દુનિયામાં મેં અત્યાર સુધીમાં લગભગ ત્રણ હજાર સાડા ત્રણ હજાર કાર્યક્રમ કર્યા ગુજરાત સરકારની ચિંતન શિબિરમાં પણ ઘણું કામ કર્યું અને કરું છું અત્યારે પણ મને એવું લાગ્યું આ બધા વર્ષો અને લેકચરોના અંતે કાર્યક્રમોના અંતે કે કલેક્ટર કખલાટ કરે મામલતદાર મુજાય સર્કલ બિચારો શું કરે અને છેલ્લે તો તલાટી કરે એમ જ થાય એટલે આ દેશ અને દુનિયાની સુરત બદલવી હોય તો દુનિયાના બુદ્ધિજીવીઓ અને વિચારકોને વાંચ્યા પછી અને મારા અનુભવ પછી હું તારણ ઉપર આવ્યો છું કે આ બાળકોમાં અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં કામ કરવું જોઈએ અને નવસારીમાં કદાચ મારા જીવનમાં આવો પહેલો પ્રસંગ છે કે પરીક્ષાની પૂર્વ તૈયારી રૂપે અને એડવાન્સ સમયમાં બધા જ દસમા અને બારમાના વિદ્યાર્થીઓને સાંકળી લેવાનું માન્ય જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ આ પ્રયત્ન કર્યો છે આચાર્ય સંઘે અને શિક્ષક સંઘે ઘણું બધી મહેનત કરી અને ત્યાર પછી આજે એક દિવસના છ એક હજાર વિદ્યાર્થીઓ છ કાર્યક્રમમાં અમે કવર કરીશું અને આનો યશ જો આપવો હોય તો જીવીબા લોક ટ્રસ્ટ ગંધારી અંકલેશ્વરને અપાય અને અરિહંત ફાઉન્ડેશન અંકલેશ્વરને અપાય કે જેણે મને છૂટો દોર આપેલો છે ખર્ચા પાણી માટે અને બધી અનુકૂળતાઓ પૂરી પાડી છે આજનો બાળક આવતીકાલનો જ નાગરિક છે અને એની પ્રોસેસ વાયા વિદ્યાર્થી રૂપે થતી હોય છે એટલે અમે શાળાઓમાં અને કોલેજોમાં આ કાર્યક્રમો શરૂ કર્યા છે આજના દિવસે અલગ અલગ જગ્યાએ હજાર પંદરસો હજાર પંદરસો એમ ચાર કાર્યક્રમ દ્વારા છ હજાર કાર્ય છ હજાર બાળકોને કવર કરવાનો પ્રયાસ છે ખલીલ જિબ્રાન્જમ કહે છે ઇઝરાયેલના ફિલોસોફર કે બાળકો પાસે આંખ પણ છે અને પાંખ પણ છે મા બાપ તરીકે અને એમના વડીલ કે સામાજિક માણસ અને મેમ્બર તરીકે આપણે એમને ખુલ્લું આકાશ આપવાનું છે નહીં કે એમને દબાણ અને ટેન્શન આપવાનું છે આજે બાળકોમાં જે વિદ્યાર્થીઓમાં જે પરીક્ષાનો હાવ ઊભો થયો છે અને એના કારણે બાળકો પરીક્ષા પહેલાં અને પરિણામ પહેલાં ઘણીવાર કાં તો મરી જાય છે કાં તો આપઘાત કરે છે ત્યારે બાળકોને આજે એ સંદેશો આપવાનો પ્રયત્ન કર્યો કે એકાદ પરીક્ષા પાસ કરવાથી સિકંદર નથી થવાતું કે એકાદ પરીક્ષામાં નપાસ થવાથી કંઈ આપણું મુકદ્દર નસીબ છે કંઈ વેરવિખેર નથી થતું બાળકોમાં ઉત્સાહ જોઈને એવું લાગે છે કે વર્તમાન સરકાર જે વિશ્વમાં ભારતને આગવું સ્થાન અપાવવા માટે જઈ રહી છે આપણો દેશ ડગલેને પગલે આગળ વધી રહ્યો રહ્યો છે જે ભારત સવારે છ વાગે હોય છે એ ભારત સવારે સાત વાગે નથી હોતો સવારે સાત વાગે હોય છે સવારે આઠ વાગે નથી હોતો આટલા જબરજસ્ત પરિવર્તનો આવી રહ્યા છે એક વ્યક્તિ શું કરી શકે એ આપણે છેલ્લા સોળ વર્ષથી જોઈ રહ્યા છીએ પણ બે વ્યક્તિ ભેગા થઈને શું કરે દિલ્હીમાં આપણે છેલ્લા ચાર મહિનાથી જોઈ રહ્યા છીએ